આપણી સાથે હવે એન્જલ બ્રોકિંગ ના ફંડ મેનેજર મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશ, ગુડ આફ્ટરનૂન. આજના દિવસે માર્કેટ જે એક નેગેટિવલી રિએક્ટ કર્યું છે લ્યુપિન અને ઓવરઓલ ફાર્મા સેક્ટર, આના માટે થઈને આજે મેજર આપણે રીઝન જોઈ રહ્યા છે. શું વ્યૂ બની રહ્યો છે લ્યુપિન થી? આપણે ફરી પાછા જે ટ્રિગર બની રહ્યા છે યુએસએફડી ના કન્સર્ન્સ ના, એ ફરી પાછા આપણને ફાર્મા સેગમેન્ટ ઉપર હેંગઓવર થતા દેખાશે? ડેફિનેટલી વિક્રમભાઈ, અને આઈ થિંક જેવી રીતે ન્યૂઝ આવી, મારી હિસાબે આઈ થિંક જે એક હોપ ટ્રેડ બનેલો ઇવન ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ ઇન એટ આર એન્ડ, મારી હિસાબે થોડી અર્નિંગ્સ એસ્ટિમેટ્સ હેવ ટુ ગેટ ટ્વીક્ડ ઇન અ વેરી ડ્રેસ્ટિક ફેશન. ક્યાં ને ક્યાં આઈ થિંક જે નવા પ્રોડક્ટના અપ્રુવલ રહેશે પીથમપુર અને ગોવા ફેસિલિટીથી, આઈ થિંક વન રિયલી નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ મચ ઇમ્પેક્ટ દેટ વિલ હેવ ઇન ટર્મ્સ ઓફ ધ પ્રોડક્ટ પાઇપલાઇન. પણ જે આઈ થિંક અર્નિંગ્સના એક એક્સપેક્ટેશન હતા કે આઈ થિંક FY18 ઇઝ જનરલી ગોઈંગ ટુ બી અ વેરી સોફ્ટ યર ફોર લુપિન, કદાચ આઈ થિંક દેટ પ્રોસેસ ઓફ રિકવરી ગેટ્સ એલોંગેટેડ વિથ ધીઝ ઇમ્પોર્ટ બેન્સ, તો ક્યાં ના ક્યાં આઈ થિંક એક ડેન્ટ્રમેન્ટલ ઇફેક્ટ અર્નિંગ્સ ઉપર જોવા મળશે. એન્ડ દેટ રબ ઓફ ઇફેક્ટ ઇઝ પ્રોબ્લી બિંગ સીન ઇન ધ ફાર્મા સેક્ટર એઝ અ હોલ, કારણ કે જ્યારે આઈ થિંક એક એક હોપ ટ્રેડ બનેલું કે આઈ થિંક અપ્રુવલ્સ માઇટ કમ થ્રુ આફ્ટર ધ ડીવીઝ ન્યૂઝ, એક હોપ હતું કે આઈ થિંક ઘણા બધા ફાર્મા કંપનીઝની આઈ થિંક જે કન્સર્ન્સ હતી FDA ઇશ્યુઝ પ્લાન્ટ રિલેટેડ, એમાં આઈ થિંક કઈ રેઝોલ્યુશન મળશે, બટ આઈ થિંક ધીસ ઇઝ પ્રૂવ ટુ બી ડિટ્રીમેન્ટલ. તો મારા હિસાબે યસ, આઈ થિંક એક નેગેટિવ રબ ઓફ ઇફેક્ટ ફાર્મા સેક્ટરમાં માટે જોવા મળશે, પણ યસ ડેફિનેટ એક અર્નિંગ્સ ઇમ્પેક્ટ છે લુપિન માટે. સો આઈ થિંક વી નીડ ટુ ડેફિનેટલી રિવર આર નંબર્સ ફ્રોમ એન FY19 એન્ડ ઇવન FY20. મયુરેશ, કોઈ વ્યૂ બનશે અહીંયા બલરામપુર ચીની માટે? કારણ કે નેટ પ્રોફિટ ઘટ્યો છે, રેવન્યુના ફ્રન્ટ ઉપર આપણને મોટું એક સુધાર દેખાયો છે, પણ ઓવરઓલ બાકીના ફ્રન્ટ ઉપર જોઈએ તો કાઉન્ટરે એક નેગેટિવ આંકડાઓ પોસ્ટ કર્યા છે. એ એક્સપેક્ટેડ હતું, કારણ કે જેવી રીતે આઈ થિંક એક ટોપલાઇન ગ્રોથમાં આઈ થિંક સુધારો જોવા મળ્યું છે, આઈ થિંક દેટ વોઝ ઓન એક્સપેક્ટેડ લાઇન્સ, પણ બોટમ લાઇન પર શા માટે એટલો ઇમ્પેક્ટ આવ્યું છે એ જોવાનું રહેશે. બીજી વસ્તુ, આઈ થિંક ઇવન ઇન ટર્મ્સ ઓફ ધ કરન્ટ ફોરકાસ્ટ, જે આઈ થિંક ઇસ્માને એક પ્રોડક્શન એસ્ટિમેટ છે ઓફ અરાઉન્ડ 21 મિલિયન ટન્સ, અને જે ડિમાન્ડનું ફોરકાસ્ટ છે આ ક્રશિંગ સીઝન ઓર ધીસ ફિનાન્શિયલ યર સીઝન માટે ઓલમોસ્ટ 24 એન્ડ હાફ, તમે જોશો કે આઈ થિંક જે કેરી ઓવર ઇન્વેન્ટરી પણ હતી લાસ્ટ યરથી ઓફ ઓલમોસ્ટ 7 એન્ડ હાફ, અને જે એક્સપોર્ટ માટે એક ઇન્સેન્ટિવ્સ આપેલ ઇન ધ ફર્સ્ટ હાફ, ક્યાં ને ક્યાં વિથ રન અવે શુગર પ્રાઇસીસ ગવર્મેન્ટ ઓલ્સો ઇઝ વેરી વેરી કોન્શિયસ દેટ ધી નીડ ટુ પ્રોબ્લી રેઇન ઇન પ્રાઇસીસ એન્ડ ધી કેનોટ અલાઉ શુગર પ્રાઇસીસ ટુ ગો ઓન મૂવિંગ અપ ઇન નોર્થવર્ડ ડિરેક્શન. તો ક્યાં ને ક્યાં આઈ થિંક જેટલા પણ આઈ થિંક એક આઈ મીન ધ સ્ટેપ્સ ઓફ ધ પ્રોટોકોલ વિથ ધ ગવર્મેન્ટ હેઝ ઇનિશિયેટેડ, આઈ થિંક કંઈ ને ક્યાં ને ક્યાં આઈ થિંક એક કેપ લાગી જશે શુગર પ્રાઇસિંગ ઉપર, એન્ડ વિથ દેટ ઇફેક્ટ મારા હિસાબે આઈ થિંક એઝ ધ ક્રશિંગ સીઝન વિલ સ્ટાર્ટ ઇન નવેમ્બર ઇટસેલ્ફ, ધી એક્સપેક્ટેશન અગેન વિલ ડ્રો ડાઉન કે કેટલું પ્રોડક્શન નંબર આવશે એન્ડ વોટ કાઇન્ડ ઓફ સેપ એન્ડ FRP બેનિફિટ્સ આર પ્રોબ્લી ગિવન રોલ્ડ આઉટ ઇન ધ કમિંગ ફ્યુ મંથ્સ. તો મારા હિસાબે આઈ થિંક ઇફ ધોઝ પ્રાઇસીસ ઇન્ક્રીઝ, ક્યાં ને ક્યાં આઈ થિંક દેર ઇઝ એન એડિશનલ બર્ડન ઓન કેન ગ્રોવર્સ, અને જેવી રીતે આઈ થિંક ઘણા બધા કંપનીઝની આઈ થિંક ઇન્ટરનલ પાવર કન્ઝમ્પશન પણ છે, આઈ થિંક દેટ પ્રોબ્લી ઓફસેટ્સ ધીસ કાઇન્ડ ઓફ અ કોસ્ટ ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ. તો ક્યાં ને ક્યાં આઈ થિંક મારા હિસાબે આઈ થિંક ધ રિઝલ્ટ હેઝ બીન ગુડ ઓન ધ ટોપ લાઇન, પણ બોટમ લાઇનનું ફોલ જોવું પડશે. તો આઈ થિંક બહુ સિલેક્ટિવ રહીશું શુગર સ્ટોક્સ ઉપર એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને આ સાથે જ મયુરેશ, આપનો એક વ્યૂ અહીંયા લેવા માંગીશું, ખાસ કરીને જે PSU સેગમેન્ટની અંદર આપણને બઝ ક્રિએટ થતો દેખાઈ રહ્યો છે અને જે રીતના અહીંયા આદિત્યએ પણ વાત કરી, આપના મતે આ સેગમેન્ટ ઉપર હજુ પણ એક બાઈંગ માટેનું રેટિંગ રાખવું જોઈએ કે અહીંયા થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ કે પછી કોશિયસ બી લેવો જોઈએ? કારણ કે મેજર આપણે મૂવ જોઈએ તો આ બધા પબ્લિક સેક્ટર યુનિટની અંદર આવતા આપણને દેખાઈ ચૂક્યા છે. એક પોઝિટિવ મોમેન્ટમ આઈ થિંક જેટલું આઈ થિંક અનાઉન્સમેન્ટ થયેલું રીકેપિટલાઇઝેશન પછી સ્પેસિફિકલી PSU બેન્કિંગ લોટમાં, આઈ થિંક દેટ વોઝ અ વેરી પ્રોફાઉન્ડ મૂવ. બીજી વસ્તુ, તમે જોશો કે આઈ થિંક વિથ ઓલ ધીઝ ડાઇવેસ્ટમેન્ટ કેન્ડિડેટ્સ આઈ થિંક એક જોરદાર મૂવ જોવા મળેલી, પણ ક્યાં ને ક્યાં આઈ થિંક ધ મૂવ હેઝ બીન એક્ઝેજરેટેડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ક્યાં ને ક્યાં આઈ થિંક PSU બેન્કિંગ સ્ટોક્સ પણ તમે વાત કરશો, આઈ થિંક અર્નિંગ્સ આર સ્ટીલ એક્સપેક્ટેડ ટુ બી વેરી સોફ્ટ એન્ડ લંપી, અને એનું મુખ્ય કારણ એ જ છે કે ક્રેડિટ ગ્રોથ ઇઝ સ્ટીલ લેંગ્વિશિંગ, એન્ડ એટ ધ સેમ ટાઈમ જે ગવર્મેન્ટ સ્ટોક્સ આઈ મીન PSU બેન્કિંગ સ્ટોક્સનો એક ફોકસ છે અલોંગ વિથ ધ ગવર્મેન્ટ ફોકસ બોથ ઇન ટર્મ્સ ઓફ રિઝોલ્વિંગ અ લોટ ઓફ ધીઝ ડિસ્પ્યુટેડ કેસીસ અલોંગ વિથ શાર્પ રેકગ્નિશન ઓન ધર બેલેન્સ શીટ, એના કારણે આઈ થિંક જે પ્રોવિઝન રિલેટેડ આઈ થિંક ક્રેડિટ કોસ્ટ રહેશે એન્ડ ઇવન ધ પ્રોવિઝન્સ એજિંગ રિલેટેડ જે ટ્રાન્ઝેક્શનલ ઇશ્યુઝ છે આઈ થિંક દેટ વિલ સ્ટીલ કીપ ઓન કન્ટિન્યુઇંગ એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 2 to 3 quarters. પણ ક્યાં ને ક્યાં આઈ થિંક ધ રીકેપિટલાઇઝેશન મૂવ શુડ એક્ટ પોઝિટિવલી ફોર ધીઝ બેન્ક્સ.
તો મારા હિસાબે આઈ થિંક વન શુડ રિયલી વેઇટ ફોર ડિક્લાઇન્સ. આઈ થિંક ઇફ ફોલિંગ માર્કેટમાં બી સ્ટોક્સ કરે ફર્ધર, થોડું સિલેક્ટિવ રહેવું પડશે. તો આઈ થિંક આઉટ ઓફ ધ લાર્જ કેપ નેમ્સ ઓબ્વિયસલી આઈ બી લાઇકિંગ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પણ આઈ થિંક વિધિન ધ મિડ કેપ યુનિવર્સ પીએસયુ બેન્કિંગ સ્ટોક્સની તમે વાત કરશો તો વિજયા બેન્ક ઓન એની સિગ્નિફિકન્ટ ડિક્લાઇન મારા હિસાબે આઈ થિંક બીકમ્સ અ વેરી ગુડ કેન્ડિડેટ. કારણ કે જે પેરામીટર્સ છે એમાં આઈ થિંક સુધાર જોવા મળ્યું છે એન્ડ દેર ઇઝ એક્સપેક્ટેશન ઓફ ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ હેપનિંગ ઇન બેલેન્સ શીટ ડાયનેમિક્સ ઓન ઓલ કાઉન્ટ્સ. And obviously on a price to adjusted book parameter or a price to book parameter, it's very very cheap compared to other private sector banks. Larger PSU universe ma pachu I think selective rise, but I think selective few stocks, say Cochin Shipyard, I think that's an exceptional company with an exceptional balance sheet with good cash flows. NBCC has a very strong order book, as execution it will improve. અને પીએમસીના માર્જિન્સ ઇમ્પ્રુવ થશે એના કારણે આઈ થિંક રિટર્ન રેશિયોઝ ઇમ્પ્રુવ થઈ શકાય. એન્ડ એન્જિનિયર્સ ઇન્ડિયા અગેન, આઈ થિંક આ ત્રણ સ્ટોક આઈ થિંક પ્રોબ્લી સ્ટેન્ડ આઉટ ઓફ ધ લાર્જર પીએસયુ બાસ્કેટ બીકોઝ લોકટ ઓફ ઓર્ડર્સ વોઝ વિલ ફ્લો ઇન ફ્રોમ ઓએમસી કંપનીઝ અને એના કારણે આઈ થિંક જે કેશ રિચ બેલેન્સ શીટ ઓલરેડી છે એન્જિનિયર્સ પાસે, આઈ થિંક વિથ ગુડ એક્ઝિક્યુશન રિટર્ન રેશિયોઝ કેન ક્રિએટ ઓપરેટિંગ લેવરેજ ઓન ધેર બેલેન્સ શીટ. ઓકે, આ સાથે જ બીજી એક તરફ આપણે નજર કરીએ મિડ સાઇઝના કેટલાક કાઉન્ટર્સમાં જસ્ટ ડાયલના છે પરિણામો આવતા દેખાયા પછી સ્ટોક આપણને ઓલમોસ્ટ અત્યારે 9% ડાઉનફોલ તરફ રિએક્ટ કરતો દેખાઈ રહ્યો છે. મયુરેશ, જસ્ટ ડાયલ માટે શું સલાહ રહેશે? અહીંયા જો કોઈની પાસે હોય સ્ટોક તો એમને રોકાણ જાળવી રાખવું જોઈએ, એક્ઝિટ લઈ લેવી જોઈએ, કારણ કે કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા ક્વાર્ટર્સથી કંપનીનું પરફોર્મન્સ આપણને વીક સાઇડ ઉપર જ આવતું દેખાઈ રહ્યું છે. કંપનીને ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કરેલા, સ્પેસિફિકલી રનિંગ આઉટ ધર ન્યુ પ્રોડક્ટ, અને ક્યાં ને ક્યાં આઈ થિંક દેર હેઝ બીન સમ ઇમ્પ્રુવમેન્ટ સીન ફ્રોમ નંબર્સ. 2 મિલિયનથી આઈ થિંક લિસ્ટિંગ્સ વધી છે, લિસ્ટિંગ્સ હેવ ગોન અપ ઇન એક્સેસ ઓફ 20 મિલિયન ઓડ. જો ઓપરેટિંગ પરફોર્મન્સ તમે કહેશો તો આઈ થિંક ઇબિટા માર્જિન ઇઝ ડેફિનેટલી શોન અ રીઝનેબલ પરફોર્મન્સ કમ્પેર્ડ ટુ ધ લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. જે એમ્પ્લોય કોસ્ટ વધેલા, આઈ થિંક દે આર ઓલસો ટ્રાઇંગ ટુ પ્રોબ્લી રેશનલાઇઝ ધોઝ કોસ્ટ એન્ડ પ્રોબ્લી કર્ટેલ ધોઝ એમ્પ્લોય કોસ્ટ એઝ અ પર્સન્ટેજ ઓફ ટોપ લાઇન ગોઈંગ ફોરવર્ડ. જેટલા પણ એડવર્ટાઇઝિંગ કોસ્ટ છે, આઈ થિંક આઉટલેડ અરાઉન્ડ 100 crores ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન ફોર ધી એન્ટાયર યર, દે ઓલમોસ્ટ સ્પેન્ડ 40-50 crores. તો ક્યાં ને ક્યાં આઈ થિંક ઓલ ધીઝ એફર્ટ્સ આર પ્રોબેબલી બ્રિંગ ફૂડ, પણ આઈ થિંક હાઇપર કોમ્પિટિશન છે આ બધા સેક્ટર અને ઇન્ડસ્ટ્રીમાં. એન્ડ અગેન આઈ થિંક ટાઈમિંગ ઇઝ એક્સ્ટ્રીમલી ક્રિટિકલ. તો મારા હિસાબે આઈ થિંક ધ વે વી આર મૂવિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અને જેવી રીતે આઈ થિંક પ્રોડક્ટ એક્સેપ્ટન્સ રહેશે, કેટલા પેઇડ લિસ્ટિંગ્સ છે એન્ડ હાઉ મચ એકચ્યુઅલી સ્ટાર્ટ કમિંગ ઓન ધ બેલેન્સ શીટ ટુ ક્રિએટ અ હ્યુજ ડિફરન્સ ઇન ટર્મ્સ ઓફ બોથ ટોપ લાઇન માર્જિન એક્સપેન્શન એઝ વેલ એઝ બોટમ લાઇન ગ્રોથ, નીડ ટુ બી સીન વિથ એટલીસ્ટ 2-3 quarters પરફોર્મન્સ. તો મારા હિસાબે આઈ થિંક ધ સ્ટોક હેડ મૂવડ અપ સિગ્નિફિકન્ટલી ઓવર ધ પાસ્ટ ફ્યુ મંથ્સ. તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ મારા હિસાબે આઈ થિંક એટલીસ્ટ ઇટ્સ ગોઈંગ ટુ બી અ લિટલ વેઇટ એન્ડ વોચ ફોર મી, પ્રોબ્લી લુક એટ વન મોર ક્વાર્ટર્સ નંબર્સ બિફોર વી પ્રોબ્લી ટેક અ કોલ ઓન ધ સ્ટોક. મયુરેશ, કઈ રીતે મૂલવો છો? કારણ કે તમે જો આ સ્ટોક જયારે પરિણામો આવ્યા ત્યારે ખાસો નેગેટિવ હતો, અત્યારે થોડી ઘણી રિકવરી છે પણ હજી એકદમ પોઝિટિવ થયેલો દેખાતો નથી, શું ખાસ કારણ લાગે છે? નંબર સારા છે અને મારા હિસાબે આઈ થિંક બધા જ પેરામીટર ઉપર આઈ થિંક ઇટ ઇઝ અ રીઝનેબલ શો બાય ધ કંપની. ક્યાં ના ક્યાં આઈ થિંક જે આઉટલુક હશે મેનેજમેન્ટની, આઈ થિંક એ ખાસ અને યથાવત આઈ થિંક સ્ટોકની પરફોર્મન્સને આઈ થિંક એક એક ટ્રેજેક્ટરી આપશે. અગેન આઈ થિંક ઇન ધ રેવન્યુ ફ્રન્ટ આઈ થિંક ગુડ સેટ ઓફ નંબર, જે માર્જિન એક્સપેન્શન જોવા મળેલું ઇવન દેટ ઇઝ પ્રિટી ગુડ. પણ ક્યાં ના ક્યાં આઈ થિંક જે એક સ્ટોર એક્સપેન્શનની સ્ટ્રેટેજી છે, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ દેટ શુડ બી કીનલી વોચડ આઉટ ફોર. ડેટ ઇક્વિટી અગેન ઇઝ એટ મેનેજેબલ લેવલ્સ એટ ધ કરંટ જંકચર. અને જેવી રીતે આઈ થિંક પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, એટલીસ્ટ ઓન અ ટ્રેલિંગ 12 મંથ સેલ્સ હોય, પ્રોફિટેબિલિટી હોય, લુકિંગ એટ પેટ નંબર્સ, આઈ થિંક દેટ નંબર ઓન ધ બોટમ લાઇન શુડ ઓલસો એક્સીડ ઇફ ધે કેરી ઓન ધ સેમ શો. તો મારા હિસાબે આઈ થિંક ધ સ્ટોક હેડ રન અપ ક્વાઇટ સિગ્નિફિકન્ટલી. તો થોડું આઈ થિંક પોસ્ટ નંબર્સ આઈ થિંક સમ મની ઇઝ બીંગ ટેકન ઓફ ધ ટેબલ, બટ મીન માય ઓપિનિયન આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ શો બાય ફ્યુચર રિટેલ. એન્ડ ધ મેનેજમેન્ટ ઇઝ એબલ ટુ રિફ્લેક્ટ કે એક મેનેજડ અને કર્ટેલ વેમાં સ્ટોર એક્સપેન્શન કરશે, જેના કારણે સેમ સેલ સ્ટોર ગ્રોથ શુડ બી ક્વાઇટ રિઝનેબલ એન્ડ વી શુડ બી એબલ ટુ મેન્ટેન ધીસ માર્જિન ટ્રેજેક્ટરી બિટવીન 4-5%. આઈ થિંક ધી અર્નિંગ્સ આઉટલુક ફોર 19-20 શુડ લુક ફાર બેટર. તો મારા હિસાબે આઈ થિંક વેરી ગુડ સેટ ઓફ નંબર્સ. ઇફ ધ મેનેજમેન્ટ કોમેન્ટ્રી સપોર્ટ્સ ધીસ, આઈ થિંક વિલ રિવાઇઝ અવર એસ્ટિમેટ્સ ઓર હોલ્ડ રેટિંગ ઓન ધ સ્ટોક કન્ટિન્યુઅસ. પણ આઈટીમાં પણ હવે ઉપલામાં થાય થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. એમાં ખાસ કરીને ઇન્ફોસિસ, ટીસીએસ જેવા કાઉન્ટર પર નજર કરો તો એચસીએલ ટેક ઇવન આજના દિવસે ટોપ ગેનર અત્યારે રહ્યું છે. ટેક મહિન્દ્રામાં સારી એવી બાઇંગ છે. પણ મયુરેશજી, તમને લાગે છે ઘટાડે કોઈ આ કાઉન્ટરમાં એન્ટ્રી લેવાની તક છે કે અત્યારે જો તેજી આવી છે એમાંથી પ્રોફિટ બુક કરી લેવું જોઈએ?
બહુ સિલેક્ટિવ રહેવું પડશે, કારણ કે આઈ થિંક જે ઝૂંપડી ડેપ્રિશિએશન તમને જોવા મળ્યું છે, આઈ થિંક દેટ ડેફિનેટલી એક્ટ્સ એઝ અ ટેલવિન્ડ. બીજી વસ્તુ, આઈ થિંક વિથ સ્પાઇક ઇન ક્રૂડ પ્રાઇસીસ, ક્યાં ના ક્યાં આઈ થિંક ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પેટર્ન્સ હોય, બીકોઝ અ લોટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ પ્રોબ્લી ગેટ ઇન્ટરલિંક ટુ હાઉ ક્રૂડ પ્રાઇસીસ મૂવ, તેમાં થોડો સુધાર જોવા મળશે. બટ આઈ થિંક દેર ઇઝ ધીસ કેવિએટ કે આઈ થિંક દે શુડ બી અરાઉન્ડ ધીસ પ્રાઇસીસ ઓર સ્પાઇક અપ ઇવન ફર્ધર. ત્રીજી વસ્તુ, આઈ થિંક ઇવન ઇન ટર્મ્સ ઓફ સેકન્ડ હાફ, જનરલી ફોર ધી આઈટી સેક્ટર ઇઝ સપોઝ ટુ બી અ લિટલ બિટ વીક. ક્રિસમસ હોલિડેઝ હોય, ફરલોગ્સ હોય, અને ક્યુ ફોરમાં ટિપિકલી ક્લાયન્ટ ડિસ્ક્રિશનરી બજેટ્સ ડિટરમાઇન હોય છે, સ્પેસિફિકલી યુએસ બેઝ ક્લાયન્ટ્સના, બીએફએસઆઈમાં, રિટેલમાં, લાઈફ સાયન્સીસમાં. તો સેકન્ડ હાફ ઇઝ જનરલી સપોઝ ટુ બી ટેપિડ એન્ડ વીક, અને ક્યાં ને ક્યાં આઈ થિંક ધ કાઇન્ડ ઓફ વેલ્યુએશન ધીઝ કંપનીઝ આર કોટિંગ કમ્પેર ટુ અ લોટ ઓફ અધર સેક્ટર્સ સીમિંગલી લુક અટ્રેક્ટિવ. પણ મારે હિસાબે આઈ થિંક ટોપ ટિયર નેમ્સ માર હોલ્ડ રેટિંગ કન્ટિન્યુઝ ફોર એચસીએલ, ટેક, ટીસીએસ, અને બોટમ અપ અપ્રોચ મિડ કેપ સ્પેસમાંથી મારે હિસાબે એની સિગ્નિફિકન્ટ ફોલ ઇન અ સ્ટોક લાઈક સાયન્ટ ઓર ઇવન હેક્ઝાવેર, I think that becomes a good buying opportunity, but in a staggered way. So I think nobody should rush into buy these stocks. Thodo allocation karso, wait for fall, wait for declines, and in a staggered way ma jama karso over the next few weeks. I think that is an appropriate strategy to reduce your impact cost. Mayuresh Kolte Patil, apna radar upar hoy to akdaona kevi rite aap jovo cho? In detail ma jovu padse. I think prima facie number seems to be quite reasonable. પણ આઈ થિંક જે તમે માર્જિન ફોલ કીધું આઈ થિંક જોવા પડશે શા માટે છે. પણ આઈ થિંક ઇટ્સ બિલ્ડિંગ ઓન અ હ્યુજ ઇન્વેન્ટરી, ક્યાં ના ક્યાં આઈ થિંક જે રિસીવેબલ્સ છે વિથ એક્સપેક્ટેડ સેલ્સ હેપનિંગ, અને જે આઈ થિંક પ્રોજેક્ટ કમ્પ્લીશન થશે એનું રેવન્યુ રેકગ્નિશન જે આવશે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, આઈ થિંક દેટ કેન હેવ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ વેલ્યુ એક્રીશન. અને વિથ રેરા ગેટિંગ ઇન્ટ્રોડ્યુસ્ડ, અ લોટ ઓફ ધી અનઓર્ગનાઇઝ સેક્ટર એન્ડ કન્સોલિડેશન ઇન ધ રિયલ એસ્ટેટ સ્પેસ શુડ બેનિફિટ લિસ્ટેડ પ્લેયર્સ. પણ આઈ થિંક ધ મૂવ ઓન ધ સ્ટોક વોઝ ક્વાઇટ હ્યુજ, તો ક્યાં ના ક્યાં આઈ થિંક જેટલી એક સ્ટોક પ્રાઇસ મૂવમેન્ટ જોવા મળેલી, અગેન આઈ થિંક ઇટ્સ અ ટિપિકલ સિનારિયો. આઈ થિંક ઇફ ઇટ ઇઝ કરેક્ટિંગ, વિચ આઈ એમ નોટ વેરી શ્યોર, ઇફ ઇટ ઇઝ કરેક્ટિંગ આઈ થિંક સમ મની ઇઝ ડેફિનેટલી બીંગ ટેકન ઓન ધ ટેબલ. બટ પ્રાઇમ ઓફ ફેસ નંબર્સ લુક ક્વાઇટ રિઝનેબલ. આઈ થિંક મેનેજમેન્ટ કોમેન્ટેડ ઇન ટ્રાન્સક્રિપ્ટ, પછી બાઈક કોલ લેશું સ્ટોક ઉપર, બટ ધ મોમેન્ટ એઝ આઈ સેડ વોઝ વેરી વેરી શાર્પ આ સ્ટોક. મજબૂતી આગળ વધારી રહ્યો છે. મયુરેશ, ટીમ લીઝ કે કેસ્ટ્રોલ ક્યાં ધ્યાન રાખવું જોઈએ? ટીમ લીઝના નંબર્સ આઈ થિંક ઇનલાઈન હતા, કેસ્ટ્રોલના પણ આઈ થિંક આઈ નોટ લુક્ડ એટ ધ નંબર્સ સો ફાર. પણ મારા હિસાબે આઈ થિંક જે એક્સપેક્ટેશન છે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ ગોઈંગ અહેડ, આઈ થિંક ઇટ્સ ઓલમોસ્ટ અરાઉન્ડ 3-4% ઇન ટર્મ્સ ઓફ ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. અને ક્યાં ને ક્યાં આઈ થિંક એક બેઝ ઓઇલનો જે ઇમ્પેક્ટ હોય એને આઈ થિંક ગ્રોસ માર્જિન ઉપર ઘણો ફરક પડે. તો આઈ થિંક વિથ ક્રૂડ મૂવિંગ અપ, ક્યાં ને ક્યાં આઈ થિંક લેગ ઇફેક્ટ, આઈ થિંક બેઝ ઓઇલ પ્રાઇસીસ ઓલ્સો સ્ટાર્ટ સ્પાઇકિંગ અપ, જેના કારણે આઈ થિંક ગ્રોસ માર્જિન્સ જનરલી આ ઇન્ડસ્ટ્રી માટે આઈ થિંક શુડ રિમેન અંડર સમ અમાઉન્ટ ઓફ સ્ટિકીનેસ. બીજી વસ્તુ, આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ કોર નંબર્સ અને બેલેન્સ શીટ, આઈ થિંક કેસ્ટ્રોલ હેઝ અ વેરી ક્લીન બેલેન્સ શીટ ઇન ટર્મ્સ ઓફ કેશ ઓન બુક્સ, અને જેવી રીતે આઈ થિંક ડિવિડન્ડ યીલ્ડ પણ કંપની આપે છે, અલોંગ વિથ એક્સપેક્ટેશન્સ ઓફ રિયલાઇઝેશન્સ એકચ્યુઅલી રિમેનિંગ વેરી સ્ટેબલ. સો આઈ થિંક ઇફ યુ અકાઉન્ટ ફોર ઓલ ધીસ એન્ડ યુ અકાઉન્ટ ફોર ઇન્ક્રીઝ ઇન કોસ્ટ એઝ વેલ, ક્યાં ને ક્યાં આઈ થિંક જે બિટા રિયલાઇઝેશન્સ છે એના ઉપર કદાચ થોડું પ્રેશર બની શકશે, કેમકે વોલ્યુમ ગ્રોથ ઇઝ નોટ એક્સપેક્ટેડ ટુ બી વેરી વેરી સિક્વેન્શિયલી હાયર દેન વોટ વી હેવ પ્રોબ્લી સીન ઓર ગ્રો એટ અ હાયર કમ્પાઉન્ડેડ પેસ. તો કરન્ટ વેલ્યુએશન્સ ઉપર મારા હિસાબે આઈ થિંક ઇટ્સ ફેરલી વેલ્યુડ. સો આઈ થિંક વી કીપિંગ અ હોલ્ડ રેટિંગ ઓન ટુ ધ સ્ટોક, અને આઈ થિંક વી લુક એટ ધ નંબર્સ એન્ડ પ્રોબ્લી રિવાઇઝ અવર અર્નિંગ્સ એસ્ટિમેટ્સ. ફંડામેન્ટલી આ વસ્તુને કેટલી સારી જોવી જોઈએ, કારણ કે એક ફક્ત ડેનિમ સેગમેન્ટ નહીં, ટેક્સટાઇલ સેગમેન્ટ નહીં, પણ એ સિવાયના ઘણા બધા સ્પેસની અંદર કંપની કામ કરે છે. તો આ ડિમર્જ થવાથી વેલ્યુ અનલોકિંગ થવા માટેની કેટલી અપેક્ષા? મેં ક્યાં ને ક્યાં તમે જોશો કે આઈ થિંક કંપની હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ એફર્ટ્સ અ ફ્યુ ક્વાર્ટર્સ બેક. આઈ થિંક જે વર્ટિકલ ગાર્મેન્ટિંગ ચાલુ કરેલું કંપનીને, એના કારણે આઈ થિંક ઘણા ફાયદા હેઝ પ્રોબ્લી ગોટ સ્ટાર્ટેડ રિફ્લેક્ટેડ ઇન સબ સેગમેન્ટ નંબર્સ વિથ ઇન ધ ડિફરન્ટ સેગમેન્ટ્સ એટ ધ વર્કઆઉટ ઓફ. ક્યાં ને ક્યાં આઈ થિંક જે પાવર બ્રાન્ડ્સ છે, આઈ થિંક જે એક વેલ્યુ મળેલી, આઈ થિંક દેટ અગેન સ્ટેન્ડ્સ આઉટ ફોર ધ કંપની. અને એટલી જેટલી કેપેક્સ રિક્વાયરમેન્ટ હતી કંપનીની, અને જેટલી પણ એક કેપેક્સ રિક્વાયરમેન્ટ હશે ગોઈંગ ફોરવર્ડ, મારી હિસાબે આઈ થિંક ધ કંપની ઇઝ વેરી વેલ પ્લેસ્ડ. તો આઈ થિંક ઇફ ધેર ઇઝ અનાઉન્સમેન્ટ મેડ ઇન ટર્મ્સ ઓફ ઇધર ઓફ ધર બિઝનેસીસ, આઈ થિંક વેલ્યુ એન્ડ લોક ડેફિનેટલી થશે, બીકોઝ સ્ટેન્ડ અલોન ઓલ ધીઝ બિઝનેસીસ કેન પ્રોબ્લી ફંક્શન બેટર. અને જેવી રીતે આઈ થિંક તમે બ્રાન્ડ્સનો બિઝનેસ જોશો, આઈ થિંક ઇટ હેઝ બીન પરફોર્મિંગ એક્સેપ્શનલી વેલ. જે ઓમની ચેનલ પણ છે અરવિંદનો, જે ઓનલાઈન ચેનલ છે, એમાં પણ આઈ થિંક સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટમેન્ટ હેવ બીન મેડ, અને એના પણ આઈ થિંક બેક એન્ડેડ રિટર્ન્સ
ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ ચાલુ રહેશે. તો મારા હિસાબે આઈ થિંક ધ સ્ટોક ઇફ રિયલી વન એઝ અ લોંગ ટર્મ ઇવન ફ્રોમ ધ કરન્ટ લેવલ આઈ થિંક કેન બી પોઇઝ્ડ ટુ ડુ વેલ. તો મારા હિસાબે આઈ થિંક હું સ્ટોક ઉપર પોઝિટિવ રહીશ. ઓનલી કેવિયટ હિયર ઇઝ ઇટ હેઝ મૂવડ અપ. તો મારા હિસાબે આઈ થિંક એક દોઢને બે વર્ષનું વ્યૂ હોય તો આઈ થિંક ધ પોઝિટિવ મોમેન્ટમ ઇન ધ સ્ટોક અઝ્યુમિંગ દેટ નંબર્સ કીપ ઓન કમિંગ આઉટ એઝ એક્સપેક્ટેડ કમ આઉટ આઈ થિંક દેટ શુડ કન્ટિન્યુ. તો આઈ થિંક હું પોઝિટિવ રહીશ સ્ટોક. બિરલા કેપિટલ 0.2% નો ઘટાડો છે, નીચેથી 5% રિકવર થયો છે. ઇનફેક્ટ આ સપ્તાહ દરમિયાન સારા રિટર્ન્સ મળ્યા છે. મયુરેશ સોરી નિશા જી, આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ. આદિત્ય બિરલા કેપિટલ. મી આઈ થિંક જે પરફોર્મન્સ હશે સ્ટોક ઇન ટર્મ્સ ઓફ અ કમ્પ્લીટ ફાઇનાન્શિયલ એડવાઇઝરી એસેટ મેનેજમેન્ટ હોય, લાઈફ ઇન્સ્યોરન્સ હોય, આઈ થિંક ધ વેલ્યુ દેર ઇન ટર્મ્સ ઓફ એસેટ્સ અંડર મેનેજમેન્ટ વિલ કીપ ઓન કમ્પાઉન્ડિંગ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. અને તમે બીજી વસ્તુ જે જોશો, આઈ થિંક ઇવન ઇન ટર્મ્સ ઓફ ધ કેપિટલ ઇન્વેસ્ટેડ ઇન ટુ ઓલ ધીઝ બિઝનેસીસ, આઈ થિંક અ લોટ ઓફ ટાઈમ હેઝ સરપાસ્ડ એન્ડ દેવ સ્ટાર્ટેડ ગિવિંગ મીનિંગફુલ રિટર્ન્સ. હવે વેલ્યુએશનની તમે વાત કરશો તો આઈ સ્ટીલ વેઇટ ફોર ડિક્લાઇન, બિકોઝ આઈ થિંક સિગ્નિફિકન્ટ ડિક્લાઇન ઉપર આઈ થિંક ઇટ વિલ બી અપિયરિંગ ટુ બી ફાર મોર એટ્રેક્ટિવ. સો આઈ વેઇટ ફોર ડિક્લાઇન્સ ઓન ટુ ધીસ કાઉન્ટર. ઇફ દેટ સિગ્નિફિકન્ટ ડિક્લાઇન કમ્સ આઈ સ્ટાર્ટ અક્યુમ્યુલેટિંગ.